હવે આપણે જોઈશું 11મું ધોરણ ચેપ્ટર નંબર 4. એની અંદર બીજા નંબરનું જે એનિમેશન છે, બી લાઈન ટૂલનો ઉપયોગ કરીને એક સર્કલ ઉપર, મતલબ એક વર્તુળાકાર ફક્ત રેખા બનાવેલી હોય એની ઉપર એક સર્કલ ફરે એ પ્રકારનું એનિમેશન ક્રિએટ કરવાનું છે. ટેક્સ્ટબુકમાં સહેજ જોઈ લેજો. તો એની માટે સૌથી પહેલાં એક સિમ્પલ વસ્તુ કહી દઉં કે આપણી પાસે અત્યારે જે વર્ઝન છે સિનફિગનું, એ અને ચોપડીમાં જે આપેલું છે બંનેમાં ફરક છે. એની અંદર બી લાઇન લખેલું છે, અહીંયા આપણી પાસે એસ પી લાઇન છે. વસ્તુ સેમ છે, જેમ આપણે ઇનલાઇન કેનવાસમાં જોયું હતું કે ટેક્સ્ટબુક પ્રમાણે ઇનલાઇન કેનવાસ એન્કેપ્સ્યુલેશન કરવાનું, પણ અહીંયા ગ્રુપિંગ કરવાનું હોય છે અને લેયરનું નામ આવે છે ગ્રુપ. એમ અહીંયા પણ બી લાઇન સેમ ફંક્શન કામ કરશે, પણ એની જગ્યાએ હવે અહીંયા વાંચવામાં આવશે એસ પી લાઇન. આ છે એસ પી લાઇન ટૂલ. જ્યારે હું એસ પી લાઇન ટૂલ સિલેક્ટ કરું છું ત્યારે અહીંયા મારી પાસે વધારાના ઓપ્શન્સ દેખાય છે. એમાંથી મારે ક્રિએટ રિજિન લેયર નથી લેવાનું, જે હોય છે બાય ડિફોલ્ટ આપણે એને બદલવાનું. આપણે એને લેવાનું ક્રિએટ એ આઉટલાઇન લેયર, એટલે કે ફક્ત બહારની લાઇન બનાવે, અંદર કલર ભરીને આપે નહીં. આપણે સિન્ફિક જ્યારે શીખવાનું શરૂ કર્યું ત્યારે કીધું હતું કે બહારની આઉટલાઇન અને ફિલ બંને વસ્તુ જુદી છે, જે અહીંયા કલર સ્વરૂપે પણ દેખાડે છે. આ છે ફિલ કલર, એટલે સર્કલ જે આપણે લાસ્ટ ટાઈમ ભરેલો બનાવ્યો હતો તે, અને આ છે એની આઉટલાઇન કલર. તો હવે અહીંયાથી આપણે ક્રિએટ એ આઉટલાઇન લેયર બનાવીશું બી લાઇન, એટલે કે એસપી લાઇન માટે. તો એનો કલર અહીંયા યલો રહેશે. કેવી રીતે બનાવવાનું છે બરોબર સમજી લેજો. મેં ક્લિક કર્યું માઉસને અને ડ્રેગ કર્યું, એટલે માઉસની ક્લિક બટન રેગ્યુલર ક્લિક દબાવી અને આટલે મૂકું છું, છોડી દીધી. વળી સામે જ્યાંથી આપણે લંબગોળ વર્તુળ બનાવવું છે, એટલે કે આપણે જે સર્કલ ફરે એનો પથ બનાવવાનો છે. જેમ કે સૂર્યમંડળમાં હોય છે, સેન્ટરમાં હોય અને આજુબાજુ બધા પ્લેનેટ્સ ફરે એ પ્રમાણે કોઈ એક ધરી ઉપર ફરે, મતલબ અહીંયા એવી રીતે બનાવીશું કનેક્શન આપીને લિંક ટુ બી લાઇનનો ઉપયોગ કરીને કે આપણે જે પથ બનાવીશું એની ઉપર જ સર્કલ ફરે એ પ્રકારનું એનિમેશન ક્રિએટ કરીએ. તો અહીંયા પણ મેં સામે ક્લિક કર્યું, ડ્રેગ કર્યું, એટલે કે દબાવી રાખીને છોડી દીધું. સામે એસપી લાઇન માટે એવું છે, એટલે કે બી લાઇન માટે જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાં જ પૂરું કરવાનું, રાઇટ ક્લિક, અને અહીંયા મેં આપ્યું લૂપ એસપી લાઇન. તમારી ટેક્સ્ટબુક પ્રમાણે હશે લૂપ ટુ બી લાઇન, એટલે બી લાઇન લૂપને સિલેક્ટ કરવાની. તમે જોઈ શકો છો મારા માઉસ પોઇન્ટરથી લાઇન છૂટી ગઈ છે. હવે અહીંયા જે ડક્સ દેખાય છે ને, એ ડક્સની મદદથી આપણે એનો પથ નિર્ધારિત કરીએ, એટલે કે સર્કલને કેવી રીતે ફેરવવું છે એની માટેનું આપણે અહીંયા પથ બધા ડક્સની મદદથી ગોઠવી શકીએ છીએ. આ મેં એક પથ તૈયાર કર્યો, બરાબર. આ થઈ ગયો એક પથ. જ્યારે હું ટ્રાન્સફોર્મ ટૂલ ઉપર ક્લિક કરીશ, અહીંયા લેયર પેનલની અંદર ન્યૂ એસપી લાઇન જોઈ શકશો, ચોપડી પ્રમાણે ન્યૂ બી લાઇન લખેલું હશે. પેરામીટર પેનલમાં એના કલર અને બ્લેન્ડ મેથડ કમ્પોઝિટ આવી ગયું છે. આ એનું સેન્ટર છે, હંમેશા બી લાઇનનું સેન્ટર એનાથી સહેજ દૂર હોય, બરાબર. તો આપણું થઈ ગયું છે લેયર રેડી, એટલે કે આપણો પથ સર્કલને ફેરવવા માટેનો પથ તૈયાર થઈ ગયો છે. હવે આપણે લઈએ સર્કલ ટૂલ. સર્કલ ટૂલ બનાવવાનું છે. હવે સર્કલ ટૂલ આપણે આઉટલાઇન વગરનું એકલું ફિલ કરેલું, એટલે કે ક્રિએટ એ લેયર સિલેક્ટ કરીશું. અહીંયા એક મીડિયમ સાઇઝનું, જે લાઇન ઉપર ફરતું દેખાય એવું એક સર્કલ બનાવવા માટે મેં અહીંયા એક સર્કલ લીધું. જોઈ શકો છો સર્કલ લેયર ક્રિએટ થઈ ગયું છે. અહીંયા મેં સિલેક્ટ કર્યું, એના ડક્સ આવી ગયા છે, અહીંયા ટ્રાન્સફોર્મ ટૂલ હાઇલાઇટ થઈ ગયું છે. આને આપણે ગમે ત્યાં ફેરવી શકીએ છીએ. હવે એના પછીના સ્ટેપમાં લેયર પેનલમાં આવેલા સર્કલ લેયર ઉપર રાઇટ ક્લિક, રાઇટ ક્લિક કરીએ એટલે પોપઅપ આવશે, એની અંદરથી ન્યૂ લેયર. ન્યૂ લેયરની સામે ઘણા બધા ઓપ્શન, એમાંથી ટ્રાન્સફોર્મ ટૂલ,
કે સર્કલ લેયરની ઉપર એને ગોળાકાર ફેરવવા માટે એક રોટેટ લેયર લઈ આવીએ. તો અહીંયા ટ્રાન્સફોર્મમાંથી આપણે લઈશું રોટેટ લેયર. ફરીથી લેયર પેનલમાં આવેલા સર્કલ લેયરને સિલેક્ટ કરી એની ઉપર રાઇટ ક્લિક, ન્યૂ લેયર, ટ્રાન્સફોર્મ ટૂલ, એમાંથી રોટેટ ટૂલ. તમે જોઈ શકો છો અહીંયા રોટેટ આવી ગયું ને આ રોટેટનું ડક્સ પણ આવી ગયું. રોટેટ લેયરને અને સર્કલ લેયરને બંનેને આપણે ભેગા કરીએ. એની માટે હું ટેક્સ્ટબુકમાં જેમ કીધું છે એમ કંટ્રોલ કી અથવા તો શિફ્ટ કી બંનેનો ઉપયોગ કરીને બંનેને એક સાથે સિલેક્ટ કરી અને આપણે એને ગ્રુપમાં મૂકી દઈશું. ખરેખર અહીંયા ગ્રુપનો કોઈ જ કામ નથી, પણ ન્યૂ એસપી લાઇનને રોટેટથી ફેરવવાનું નથી. જ્યાં ન્યૂ એસપી લાઇન છે મતલબ આ એને નિર્ધારિત સ્થિર રાખવાનું છે. ફરશે શું? તો કે આ સર્કલ, એટલે સર્કલ અને રોટેટને કમ્બાઈન કરવા માટે આપણે એ બંનેને ગ્રુપમાં ફેરવીએ. કંટ્રોલ કી પ્રેસ કરી રાખી માઉસનું ક્લિક આપીને બંનેને એક સાથે સિલેક્ટ કર્યા છે. બંનેને સિલેક્ટ કરી સિલેક્ટ કરેલા લેયર ઉપર રાઇટ ક્લિક અને એની અંદર ગ્રુપ લેયર. ટેક્સ્ટબુક પ્રમાણે એન કેપ્સ્યુલેશન આપવાનું, એટલે ઇનલાઇન કેનવાસ નામનું નવું એક લેયર આવી જશે, જે આપણે લાસ્ટ ટાઈમ ભણી ચૂક્યા કે આપણી પાસે આવી ગયું ગ્રુપ. હવે ગ્રુપ લેયરને ડ્રોપડાઉન કરી, એટલે કે આને ક્લિક કરો એને ડ્રોપડાઉન કહેવાય, ડ્રોપડાઉન કરી એની અંદરથી રોટેટ અને સર્કલ બંનેને એક સાથે સિલેક્ટ કરીએ કંટ્રોલ કી પ્રેસ કરીને. જ્યારે બંને એક સાથે સિલેક્ટ થઈ ગયા ત્યારે હું બંનેને એક લાઇનમાં ગોઠવી દઈશ. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે ચારે ચાર ડક એક લાઇનમાં ગોઠવાઈ દેવા રાખવાના. ડક્સના કલરમાં થોડા ઘણા અંશે તમે ફેરફાર જોઈ શકો છો. એ ફેરફાર હજુ પણ આપણે એને પ્રાવૃત્ત કરવાના છે, એટલે કે સર્કલ લેયર અને રોટેટને ફક્ત હજુ તો આપણે ગ્રુપમાં જ મૂક્યા છે. સર્કલ અને રોટેટ બંને એક સાથે આપણે એને ભેગા કરીએ. એની માટે કંટ્રોલ કી પ્રેસ કરી રાખી અને ડક્સ સિલેક્ટ કરવાનો. શેનું? તો કે છે કે સર્કલના સેન્ટરનો અને આનો ડકનો ઓલરેડી મેં સિલેક્ટ કરેલો હતો. કલર તમે સેજ ફેરફાર જોઈ શકો છો, મેં કાઢી નાખ્યું, ફરી સિલેક્ટ કરું છું. હાઈલાઇટેડ રાખવાનો, એટલે કે એનો કલર બ્રાઇટ ડાર્ક ગ્રીનમાંથી પેરેટ ગ્રીન બ્રાઇટ કલર તરફ જતો રહે. હવે કંટ્રોલ કી મેં છોડી દીધી છે, માઉસની ક્લિકને પણ છોડી દીધું છે. વળી પાછી હું કંટ્રોલ કી પ્રેસ કરીશ અને લેયર પેનલમાં આવેલા ન્યૂ એસપી લાઇન, એટલે કે ટેક્સ્ટબુક પ્રમાણે ન્યૂ બી લાઇન ટૂલને પણ સિલેક્ટ કરીશ. એટલે કે બધે બધું સિલેક્ટ થઈ ગયું. હવે જ્યાંથી તમારે સર્કલને ફરવાની શરૂઆત કરાવી છે ત્યાં આગળ સર્કલને લઈ જાવ, એટલે સર્કલ અને રોટેટ તમે જોઈ શકો છો બધું એક સાથે ફરે છે. મારે અહીંયાથી એને લાઇન ઉપર ફરવાની શરૂઆત કરે એવું સમજાવવું હોય તો મેં સર્કલને ત્યાં મૂકી દીધું. હવે આ જે લાઇન દેખાય છે પથની, એ પથની એસપી લાઇન ઉપર એક્ઝેક્ટ માઉસ પોઇન્ટર રાખી અને રાઇટ ક્લિક આપી અને ઓપ્શન લેવાનું છે લિંક ટુ એસપી લાઇન. ટેક્સ્ટબુક પ્રમાણે લિંક ટુ બી લાઇન, અહીંયા મેં આપ્યું લિંક ટુ એસપી લાઇન. તમે જોઈ શકો છો સેજ ખસી ગયું એની જાતે અને ડક્સમાં ફેરફાર થયા એક, બે અને ત્રણ થયા, જે ચાર હતા. એનો મતલબ એવો થયો કે રોટેટ લેયર અને સર્કલ લેયર બંને કમ્બાઈન થઈ ગયા છે અને બંનેને આપણે નિર્ધારિત પથ ઉપર મૂકી દીધા છે. જોઈએ હવે અહીંયાથી એક આ એસપી લાઇન લેયરને કાઢી નાખવાનું છે, એટલે આપણે રોટેટ પસંદ કરીએ. એકલું રોટેટ પસંદ કરશો તો પણ ચાલશે, પણ તમને સમજાવવા રોટેટ અને સર્કલ બંનેને મેં સિલેક્ટ કર્યું. એનિમેશન મોડ, એનિમેટ એડિટિંગ મોડ ટર્ન ઓન આપીએ, રેડ કલરનું થઈ જશે. આજુબાજુ પણ અહીંયા રેડ લાઇન આવી ગઈ. હવે આપણે ટાઈમ લાઇન પર ફેરફાર કરતા જવાનું અને એનિમેશનને અસર આપતા જવાનું. મેં અહીંયા ટાઈમ એક પહેલો લીધો, સેજ ખસેડી અને સમજાવી દીધું કે મારું એનિમેશન અહીંયાથી તૈયાર થાય, શરૂ થાય. તમે અહીંયા જોઈ શકો છો વે પોઈન્ટ પણ આવી ગયો. એનિમેશનને સમયની અવધિ સાથે ફેરવતા રહીએ. મેં સેજ આગળ ટાઈમ આપ્યો, સેજ ખસેડ્યું, સેજ આગળ ટાઈમ આપ્યો, સેજ ખસેડ્યું, આગળનો ટાઈમ આપ્યો, ખસેડ્યું. તમે જોઈ શકો છો રોટેટ એન્ડ સર્કલ બંને એક સાથે ફરે છે.
કારણ આપણે જે કંટ્રોલ કી પ્રેસ કરીને બંનેને પ્રાવૃત કર્યા હતા માટે. ફરીથી સેજ સમય લીધો, એને ફ્રેમને જગ્યા પોઝિશન આપી, આગળ આગળ ખસેડતા જઈએ. આમાં કોઈ જ જરૂરી નથી મેં જેટલા સ્ટેપ લીધા એટલા લ્યો, પહેલો અને છેલ્લો સ્ટેપ લેશો તો પણ આવી જશે. આ તમને સમજાવવા માટે કે આપણું સર્કલ આ રીતનું અહીંયાથી ફરશે. હજુ પણ આપણે એને લાસ્ટ સમય પણ એક આપી દીધો, શરૂ કર્યું તું તેનાથી સહેજ આગળ સુધીનું કામકાજ કર્યું. એનિમેશન મોડ ટર્ન ઓફ. જોઈ લઈએ પ્રિવ્યૂ. પ્રિવ્યૂ માટે આપણી પાસે ઓપ્શન છે ફાઇલ મેનુ અને પ્રિવ્યૂ. અત્યારે પૂરતું આમાંથી આપણે કાંઈ જ ફેરફાર કરવાના નથી. આપી દઈએ પ્રિવ્યૂ, જોઈ શકો છો જે સ્ક્રીન ઉપર દેખાય છે. આપીએ આપણે એને પ્લે. અહીંયા જો 0 ફ્રેમથી 122 ફ્રેમ ફરે છે. જેટલું પણ મેં એની ગોઠવણ આપી એ ટોટલ 122 ફ્રેમ ફરશે તેવું સમજાવે છે. મેં આપ્યું પ્લે, જોઈ શકો છો નિર્ધારિત પથ ઉપર સર્કલ ફરી રહ્યું છે. આપણે એને એક લૂપ પણ આપી દઈએ એટલે કોન્સ્ટન્ટ ફર્યા કરશે. આજે આપણે સાયન્સમાં ભણીએ છીએ કે એની ધરી ઉપર ઉપગ્રહ ફરે છે, એ ચેપ્ટરમાં આ રીતનું બનાવી શકાય. ચલો તો આ થઈ ગયું આપણું એનિમેશન બીલાઇન ટૂલ માટેનું. ફાઇલને આપણે સેવ આપીએ. ગ્રેડિયન્ટ ટૂલ મેં એક અગાઉ બનાવેલું હતું જે આપણે લાસ્ટ ટાઈમ જોયું. અહીંયા આપણે લખી દઈએ એસ પી લાઇન. ચેપ્ટર 4ની અંદર જ મેં સ્ટોર કર્યું છે. આપી દઈએ સેવ. તમે અહીંયા જોઈ શકો છો એસપી લાઇન આવી ગયું. ફાઇલને આપણે રેન્ડર પણ કરી શકીએ. ફાઇલને રેન્ડર કરીએ. મારો પથ છે એ ઓલરેડી બતાવે છે. આપણે જેમ અગાઉ શીખ્યા એમ પીએનજીને શું કરીશું, GIF બદલીશું, પીએનજી કાઢી નાખવાનું, GIF આપવાનું. ટાર્ગેટ ઓટોમાંથી GIF. હવે કંઈ જ ફેરફાર નથી કરવાના અને આપી દઈએ એને રેન્ડર. તમે અહીંયા જોઈ શકો છો રેન્ડરિંગ જે ફાઇલનો પથ છે એ પ્રમાણે કામકાજ ચાલુ છે. રેન્ડર થઈ જશે એટલે આપણને ત્યાં સંદેશો દર્શાવશે કે ફાઇલ રેન્ડર્ડ સક્સેસફુલી. એના પછી આપણે એને કોઈ પણ વેબ બ્રાઉઝરમાં જોઈ શકીશું. તો આપણું રેન્ડરિંગનું કામકાજ ચાલુ છે. અહીંયા તમે જોઈ શકો છો આ વે પોઈન્ટ છે. અહીંયા બનાવેલા લેયર જોઈ શકાય છે. તમે જોઈ શકો છો આપણી ફાઇલ રેન્ડર થઈ ગઈ છે. અહીંયા લખાયું છે ફાઇલ રેન્ડર્ડ સક્સેસફુલી. તો હવે આપણું જે લોકેશન છે ત્યાંથી જઈ અને ફાઇલને ઓરિજિનલ સ્વરૂપમાં જોઈ આવીએ કે રેન્ડર કરેલી ફાઇલ કેવી દેખાય છે. હમણાં જ આપણે બનાવેલી ફાઇલ છે. તમે બે જોઈ શકો છો. આ સિનફિગની ફાઇલ છે અને આ છે GIF ફાઇલ. અહીંયા એક્સટેન્શન વાંચો તમને દેખાય છે. આપણે એની ઉપર આપ્યું ડબલ ક્લિક. પણ ડબલ ક્લિક કરતાં આપણે એને રાઇટ ક્લિક અને ઓપન વિથ બ્રાઉઝર્સ લઈએ સીધું જ, એટલે સીધું વેબ બ્રાઉઝરની અંદર ખુલશે. ઓપન વિથ ઇન્ટરનેટ એક્સપ્લોરર. એક્સપ્લોરરમાં ફાઇલ ખુલી રહી છે. વેબ બ્રાઉઝરમાં આ પ્રમાણે આપણું આઉટપુટ દેખાશે. વેબ બ્રાઉઝરમાં જ્યારે આપણે કોઈ પણ એનિમેશનનું આઉટપુટ જોઈએ છીએ ત્યારે GIF ફાઇલ થાય છે. અને GIF ફાઇલ એટલે આપણને ખબર છે કે કોન્સ્ટન્ટ કોક એક એનિમેશન ચાલતું હોય. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 4.